नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय संस्कृत जेमा पाठ छे 4 એટલે કે ચતુર્વર્ણ એની સુધી એ સુધી એટલે કે સુધી આ હવે આ કાવ્યમાં એટલે કે પદ્ય રચનામાં આપણે એક સુંદર દેશભક્તિ જોવા મળે છે. ઈશ્વરભક્તિ, દેશભક્તિ અને ઈશ્વરભક્તિ રજૂ કરવામાં આવી છે અને આની સાથે આપણે વજ્ર જેવું શરીર ज्ञानी
દેવી જે સરસ્વતી છે શારદાજી, અને તેની પાસે આપણે જઈએ. હે શારદા, હે ગિરિજા, હે વરદા, આપણા શું છે નામ છે સરસ્વતીના, હે ગિરિજા આવો આપણે જ્ઞાનના સાગરમાં વિહાર કરીએ. ત્યારબાદ છે તન્વા મનસા હિતમ ચરંત સદા ગુણ અનુગચ્છામ ભારત માતુ સેવા સત્કાર દે સિદ્ધાર્થ જીવા. સદા તત્વ, સદા એટલે કે હંમેશા, હંમેશા આવતી હોય છે. તન્વા એટલે શરીર વડે, તો વડે આવે એટલે શરીર વડે, મન વડે, પગ વડે. તો તૃતીય વિભક્તિ એક વચન આવે, કઈ આવે? તૃતીય વિભક્તિ એક વચન. હિત એટલે કલ્યાણ અને ચરણ એટલે કરતા. ગુરુઓને, ગુરુઓને એટલે છે કે દ્વિતીય વિભક્તિ બહુ વચન છે. ગુરુના એટલે ગુરુઓને, અનુગાચ્છમ એટલે અનુસરવું, ભારત માતુ એટલે કે ભારત માતાની, સેવા સત્કાર એટલે કે સેવા સત્કાર વિદેશિત માટે, અને જીવા માટે કે જીવે, જીવ એ આપનાર ઉત્તમ પુષ્પ વચન છે. તો આપણે એનો બાળ જોઈએ કે હંમેશા શરીર વડે તન્વા મનસા હિતમ ચરંત, એટલે હંમેશા શરીર વડે અને મન વડે હિતનું આચરણ કરતા ગુરુઓને અનુસરીએ. સદા ગુરુનો અનુગચ્છામ એટલે કે ગુરુઓને અનુસરી, ક્યારે? હંમેશા શરીર વડે અને મન વડે હિતનું આચરણ કરતા ગુરુઓને અનુસરીએ. ભારત માતુ સેવા સત્કાર, ભારત માતુ સેવા સત્કાર દેશ હિતાર્થ જીવા, એટલે કે ભારત માતાના સેવા સત્કાર તથા દેશ હિત માટે આપણે જીવીએ. તો આ કાવ્ય તમારે લખવાનું નોટમાં, અને એના શબ્દાર્થ પણ તમારે આ રીતે નોટમાં લખવાના છે. હવે છે સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. હવે આ શબ્દો જે છે એ તમારે શું કરવાનું, નોટમાં લખવાનું. સુવિક્રમ, ખેલનાંગનમ, વજ્રકાયતામ, નૃણાલિની, કુસુમય વિદાય, સંચનુયામ, નાણવાળિતો, અનુગચ્છામ. તો આ જે શબ્દો છે સ્વાધ્યાયના એ તમારે ઉચ્ચાર કરવાના અને નોટમાં લખવાના છે. પછી છે એ આપેલી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. તો તમારે આમાં જોઈને એ હિ સુધીર, એ હિ સુવિક્રમ ક્યાં સુધી લખવાનું છે? વિંદામાં. તો ખેલના ગણમ ગજ્જામાં દાવણ કુદન ચલને ખેલાઈ વજ્ર કાયતા વિંદા. પછી બીજું છે તન્વા અને જીવામ સુધી. તો તન્વા મણસા હિતમ પનરત, સોરી, તન્વા મણસા હિતમ ચરંત સદા ગુરુનાનું ગચ્છામ ભારત માતુ સેવા સત્કાર દેવ સ્વીતાર્થ જીવા. પછી ત્યારબાદ છે એ હિ દિનેશ, વિહરામ સુધી કાપે કરવા છે. એ હિ દિનેશ પ્રણવ ગણેશ જ્ઞાન નિધિ સંચુયુ નામ, સંચુયુ યામ, એ હિ શારદે ગિરિજે વર્દે જ્ઞાન વાળેલો વિહરામ. તો આ જે ત્રણ પંક્તિઓ છે એ ત્રણ પંક્તિઓ તમારે શું કરવાનું છે, આ કાવ્યમાંથી જોઈને પૂર્ણ કરવાની છે. હવે આપણે જે નીચેના જેવા ક્રિયા આધારિત શબ્દો કાવ્યમાંથી શોધી લખો. હવે આપણે ગચ્છામાં આપ્યું છે તો આવા કાવ્યમાં આપણને જોવા મળશે. તો કાવ્યમાં આપણે જોઈએ તો વિંદામાં, પછી છે અર્ચામાં, પછી સંચી નુયામાં, પછી વીરામાં, અનુગચ્છામાં, જીવામાં, એહી. તો આ બધા શું છે કાવ્યમાંથી આવા શબ્દો શોધીને આપણે લખવાના છે. પછી છે કે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં ભાષામાં આપવાના છે. આપણે ચાર પ્રશ્નો આપ્યા છે, વજ્ર કાયતા પ્રથમ વિંદામ એટલે કે વજ્ર જેવી કાયા કે કેવી રીતે મેળવે છે. પછી બીજો છે કુસુમય કમ અર્ચામાં,
એટલે ફૂલો વડે કોની પૂજા કરીએ છીએ? બસ છે નિતાર્થજી, આપ કોના હિત માટે જીવે છે અને સદા કાનાનો બચ્ચા હંમેશા કોને અનુસરીએ છીએ? તો આ ચાર પ્રશ્નોની તૈયારી તમે રાખજો અને આ સાથે આપણે પાઠ 1